નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદનિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજમાં આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો ને, સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. તો મિત્રો, વિડીયો શો કરતાં પહેલાં તમને ચેનલ પર સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે પગાર બાબતે ડીએ બાબતે ડીઆર બાબતે અન્યથા કોઈ પણ ઉપયોગી બને એ તમામ માહિતી ચેનલ પ્રોજેક્ટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો આજના વિડીયો વાત કરીશું રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારી અને પેન્શન નિવૃત્તિ કર્મચારીનો જે નિયમો ફેરફાર કરવામાં આવે છે ત્યાંથી કેટલો ફાયદો થશે, કેટલો નુકસાન થશે તેની વાત કરવાના છીએ. તો ચાલો જ્યારે મિત્રો વધારે સમયને બગાડતા આજના વિડીયો શરૂઆત કરું છું. નમસ્કાર મિત્રો, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી PFRDA રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ NPSને યુવા વ્યક્તિઓ માટે વધુ આકર્ષક બનાવવા માટે આગળ વધી રહ્યું છે. હવે હાંસલ કરવા માટે PFRDA ન્યૂ બેલેન્સ લાઇફ સાયકલ નામનું એક નવું ફંડ શરૂ કરવા તૈયાર છે અને ઉદ્દેશ્ય નિવૃત્ત લોકો નિવૃત્તિ સમયે વધુ નોંધપાત્ર ફંડ ઓફર કરવાનો છે. NPS હેઠળ રોકાણ વિકલ્પો જે ટૂંક સમયમાં રોકાણ કરવાનો NPSમાં હેઠળ નવા વર્ક કરવામાં આવશે. શું મિત્રો, ટૂંક સમયમાં રોકાણકારોને NPS હેઠળ આ નવા ફંડમાં રોકાણ કરવાનો વિકલ્પ મળશે. NPSને વધુ આકર્ષક બનાવવા માટે PFRDA ખાસ કરીને યુવા રોકાણકારોને ટાર્ગેટ કરી રહ્યું છે. ન્યૂ બેલેન્સ લાઇફ સાયકલ ફંડ રજૂઆત વ્યક્તિ નોંધપાત્ર નિવૃત્ત ફંડ બનાવવામાં મદદ કરશે. આ નવી યોજના લોબાગારા માટે ઇક્વિટી ફંડમાં રોકાણની ઊંચી ફાળવણી પ્રસ્તાવ મૂકે છે. હાલમાં ઇક્વિટી રોકાણમાં ઘટાડો 35 વર્ષથી ઉંમર શરૂ થાય છે અને પણ નવી યોજના હેઠળ 45 વર્ષ શરૂ થશે. નવા બેલેન્સ લાઇફ ચક્રનો લાભો નવ ફંડ પેન્શન ધારકો 45 વર્ષની વય સુધી ઇક્વિટી ફંડમાં વધુ રોકાણની ફાળવણી કરવાની મંજૂર આપશે. જે નોંધપાત્ર નિવૃત્તિ ભંડોળ એકઠું કરવાની વધુ સારી તક પૂરી પાડે છે. PFRDAના ચેરમેન દીપક મહોતી જાહેરાત કરી છે કે બીજા ક્વાર્ટરમાં જુલાઈ સપ્ટેમ્બર ન્યૂ બેલેન્સ લાઇફ સાયકલ ફંડ રજૂ કરવામાં આવશે. જે લાંબા ગાળા માટે ઇક્વિટી ફંડમાં વધુ ફાળવણી તે ખાતરી કરશે. લાંબા સમય સુધી ઇક્વિટી રોકાણનો ફાયદા અટલ બિહારી યોજના સંબંધિત એક ઇવેન્ટ દરમિયાન માહિતી હાઇલાઇટ કરતું હતું કે નવી NPS યોજના વર્તમાન 35 વર્ષ વયના બદલે 45 વયના વર્ષની ઉંમર શરૂ થતાં ઇક્વિટી રોકાણમાં ધીમે ઘટાડો કરશે. આ ફેરફાર NPS માટે પસંદગી કરતી વ્યક્તિઓ લાંબા સમય સુધી ઇક્વિટી ફંડ્સમાં વધુ રોકાણ કરવાની મંજૂરી આપે છે. સમયગાળો જોખમ અને વળતર વચ્ચે સંતુલન જાળવીને પેન્શન ફંડની વૃદ્ધિમાં વધારો કરે છે. અટલ પેન્શન યોજના વૃદ્ધિ માહિતીને નાણાકીય વર્ષ 2023-24માં 1.22 મિલિયન નવા સબસ્ક્રાઈબર સાથે અટલ પેન્શન યોજના APYની સફળતાને પણ ઉલ્લેખ કર્યો છે. જે યોજના શરૂઆતથી પછી સૌથી વધુ છે તેમણે અનુમાન લગાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં 13 મિલિયન સબસ્ક્રાઈબર્સ APY સાથે જોડાયા તેવી અપેક્ષા છે. જૂન 2024 સુધીમાં APY સબસ્ક્રાઈબર કુલ સંખ્યા 67.2 મિલિયન વટાઈ જવાનો અંદાજ છે. તો મિત્રો, આવીને અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદનિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.